सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर चौथु एम तरंग 66 और 67 आ बने तरंग दरमियान महाराजे जे नीतिनी वातो करी ત્યાર પછી ધર્મનું પ્રતિપાદન કરવાની જે મહારાજને વાતો કરી અને જે ચક્રવર્તી રાજાઓએ અધર્મવાળા જે રાજાઓ થયા એ લોકોએ અધર્મ શાસ્ત્રોની અંદર મૂળ પાત્રોને જાળવીને મૂળ ગ્રંથોના નામને રાખીને જે અધર્મ નખાવ્યો અને અધર્મી વિદ્વાનો વિપ્રોએ અને અધર્મી ગુરુઓએ જે મુમુક્ષુઓને ખોટો ઉપદેશ આપ્યો એનાથી શાસ્ત્રોની અંદર હિંસા આદિકના પ્રતિપાદનો લખાયા એ વિશેની મહારાજે ચોખવટ કરી ત્યાંથી મહારાજ ભેંસઝાડ પધાર્યા ભેંસઝાડની અંદર ખૂબ મહારાજનું ધામધૂમથી સ્વાગત થયું છે આગળ સ્વામી કથા લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને સંભળાવે છે પૂર ચોથું તરંગ 68 પૂરજન પૂર કે બાર સબ દોરી કે આય હે ત आई परे हरि चरण में श्रीफल लाए के त बाजा बाजत विविध विध आए पुर के द्वार असवारे श्री महाराज की शोभा को वार न पार ભેંસઝાડ ગામના બધા લોકો હેતથી દોડીને ત્યાં ગામની બહાર આવ્યા સૌ શ્રીહરિના ચરણોમાં પડ્યા કેટલાક ભક્તો શ્રીફળ લઈને આવ્યા હતા અનેક પ્રકારના વાજિંત્ર વાગતા હતા ગામને દરવાજે સૌ આવ્યા શ્રીજી મહારાજની સવારીની શોભા અપાર હતી અત્યંત તેજસ્વી એવા તે સંતોના પ્રત્યેક મંડળ શોભતા હતા માનો એક સામટા અનંત ચંદ્રમાં ઉગ્યા ન હોય શ્રીહરિ તો ઉદય પામતા સૂર્યના સમાન દીપતા હતા સ્વામીએ ઉપમા દીધી ભેંસઝાડની અંદર જ્યારે મહારાજ પધાર્યા આખા ગામને ખબર પડી કે મહારાજ આવ્યા છે હાથીની ઉપર બધાએ હામે મહારાજને લેવા ગયા પહેલાં ભગવાનનું સામયું કે કોઈ મોટા વ્યક્તિ પાસે જાય ત્યારે શ્રીફળ અને સાકરનો પડો લઈ જવાનો રિવાજ હતો એટલે શ્રીફળ લઈને બધાએ ગયા છે સામા ગામના દરવાજા પર આવ્યા સંતોના મંડળો આવ્યા અહીં લખે છે સંતોના મંડળ એવા શોભતા હતા કે એક સામટા જાણે ચંદ્રમાં ઉગ્યા હોય ચંદ્ર છે એ જ્યારે પૂર્ણ કળાએ ખીલેલો હોય પૂનમનો ત્યારે ખૂબ સુંદર લાગે બીજું ચંદ્રનો પ્રકાશ શીતળ છે દાહક નથી એમ સંતોને ચંદ્રની ઉપમા આપી કારણ કે ચંદ્રનો પ્રકાશ જેમ શીતળ છે એમ સંતો પણ જીવને શીતળતાને આપવાવાળા છે સાચા સાધુના દર્શન કરવાથી સાચા સાધુની વાત સાંભળવાથી જીવના હૃદયમાં શીતળતા પ્રગટે છે કહેતા જીવના હૃદયમાં ટાઢું થાય છે સ્વામીને વાતોમાં જ્યારે પૂછ્યું
કોઈ મોટા હરિભગતે ગાડીમાં બેસાડીને ગુણાદિત્યાનંદ સ્વામીને પૂછ્યું કે હૃદયમાં ટાઢું કેમ થાય? સ્વામી કે જેમ ભગવાન સામું જોઈ રહીએ છીએ એમ જ્યારે મોટા સાધુ સામું જોઈ રહીશું ત્યારે ટાઢું થશે. સંતો એ જીવને ટાઢું કરવાવાળા છે. એસી અને ફ્રીજ એ બહારથી ટાઢા કરે, સંત અંદરથી ટાઢા કરે. સંતોને એટલા માટે ચંદ્રમાની ઉપમા દીધી અને શ્રીજી મહારાજને સૂર્યની ઉપમા એટલા માટે દીધી કે ગમે એટલા ચંદ્રમા હોય પણ એક સૂર્ય ઉદય થાય એટલે તમામ ચંદ્રમાનો પ્રકાશ ઢંકાઈ જાય. બીજું, શ્રીજી મહારાજને સૂર્યની ઉપમા એટલા માટે દીધી કે ચંદ્રમા પાસે જે કોઈ પ્રકાશ છે એ સૂર્યનો જ છે. સૂર્ય દ્વારા જે પ્રકાશ છે એ જ ચંદ્રમાનો પ્રકાશ છે. ફક્ત કન્વર્ટ કરે છે ચંદ્ર તો છે સૂર્યનો જ પ્રકાશ એમ. એ પણ અહીં પ્રતિપાદન કરે છે કે સંતોની અંદર જે ચંદ્ર જેવી પ્રકાશની શક્તિ અને શીતળતા રહેલી છે પુરુષોત્તમ નારાયણની છે. સૂર્ય તો એક પુરુષોત્તમ નારાયણ જ છે, એની આગળ બધાય રાંક છે, ન્યાથી મેળવેલું બધા પાસે છે. પરંતુ મહારાજનું અને સંતોનું બેયનું ગૌરવ જળવાય એવી સ્વામીએ વાત કીધી છે અને લખી છે. ધીરે ધીરે ચાલતા દરવાજાની અંદરના ભાગમાં આવ્યા. શ્રીહરિ તો અનંત બ્રહ્માંડોના મહામોટા અમીર કહેતા ધણી છે. મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડોના માલિક કહેવાય એવા છે. માટે ભવ બ્રહ્માદિક દેવ અનંતા આવત હે નિત્ય ગાન કરંતા નિત્ય નવીન હરિચરિત્ર જોઈ અતિ મગન મન હોત હે સોઈ કેસર ચંદન પુષ્પય પારા બરસત હે તાકો નહીં પારા કબુ દેખાત દેખાત ન કબહુ કબુ દેખાત દેખાત ન કબહુ નિત નિત બરસત દેવ સબહુ નિત નિત બરસત દેવ સબહુ. શિવ અને બ્રહ્માદિક અનંત દેવો શ્રીહરિનું યશોગાન કરતા કરતા નિત્ય આવતા હતા. રોજ શ્રીહરિના નવીન ચરિત્રોને દેખીને તેઓ પોતાના મનમાં અત્યંત ખુશી થતા હતા. તે દેવો ક્યારેક કેસરી ચંદન ફૂલોની અપાર વૃષ્ટિ કરતા હતા, ક્યારેક તેઓ દેખાતા અને ક્યારેક ન દેખાતા, પણ નિત્ય ચંદન પુષ્પોની વૃષ્ટિને તો તે બધા દેવો કરતા જ હતા. ભગવાન જ્યારે પૃથ્વી પર બિરાજતા હોય ત્યારે અનંત કોટી બ્રહ્માંડોના ઈશ્વરો પણ ભગવાનના દર્શન માટે, ભગવાનના ચરિત્રોના દર્શન માટે આવતા હોય. ક્યારેક દેખાય, ક્યારેક ન દેખાય, પણ એ ચંદન પુષ્પની વૃષ્ટિ કરતા એ જ્યારે હરિભક્તોને અનુભવ થાય ત્યારે વિચારે કે અત્યારે ક્યાંથી પડ્યા, અને ત્યારે બધાને આશ્ચર્ય લાગે અને બધા પૂછે મહારાજને. ત્યારે મહારાજ કે અનંત કોટી દેવતાઓ ઈશ્વરો દર્શને આવ્યા છે. મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને મહારાજની પાગની અંદર બધા ફૂલના તોરાઓ ને બધું લટકાવેલું હતું. સરસ મજાની પાગની વચ્ચે પણ ફૂલો ગોઠવેલા હતા. એ સમયે પીળા અને કાળા ભમરાઓ 200 થી 300 જેટલા ભમરાઓ મહારાજની આજુબાજુ ગુંજરાવ કરે તે પહેલાં વીરા ભગત ગભરાયા. વીરા ભગતે જોયું ખરા 200-300 ભમરા, અને જો મહારાજને ક્યાંક બાજી પડ્યા તો ઉપાધિ કરશે, તે એ બધાય ભમરા નામ ભગાડવા જાય. મહારાજ કે રહેવા દો, ભલે એ ગુંજરાવ કરતા ફૂલની સુગંધ લે અને આજુબાજુ આખી મહારાજની આખી પાક પહેરેલી દેખાય જ નહીં. 300 ભમરાએ આખો મહારાજનું મુખારવિંદ ઘેરી લીધેલું, અને પછી થોડી વાર સુધી ઉડ્યા અને પછી અચાનક આમ જાણે આમ ઉપર જાય એમ ધુમાડાના ગોટાની જેમ ઉપર જઈને અદૃશ્ય થઈ ગયા. બધાએ પૂછ્યું મહારાજ આ શું હતું? મહારાજ કે આ બધા દેવતાઓ હતા, અમારા દર્શન માટે, અમારા પ્રસાદીના પુષ્પની સુગંધ લેવાને માટે દેવતાઓ ભમરના રૂપની અંદર અમારી પાસે આવ્યા હતા. અને આવી રીતે તો દેવતાઓ ઈશ્વરોને અવતારો,
ત્રણેય મહારાજ કે આ સભામાં આવે છે, પરંતુ એ લોકો વેશ બદલીને આવે છે, એના મૂળ રૂપમાં આવતા નથી, માટે ક્યારેક તમને દેખાય છે અને ક્યારેક તમને નથી દેખાતા, પણ અમે તો નિરંતર જોઈએ છે। દેવતાઓ ઈશ્વરોને અવતારો શ્રીજી મહારાજની સભામાં મહારાજના દર્શન માટે રોજ આવતા, એક દિવસ પણ ખાલી નહોતો જોતો, રોજ આવતા, પણ એને શ્રીજી મહારાજ જોતા, શ્રીજી મહારાજ જોતા અને જાણતા, સમાધિનિષ્ઠ એવા સંતો ભક્તો હતા એ જોતા, ને ક્યારેક સામાન્ય જન સમાજને પણ એ જોવા મળતા। અને આવા આશ્ચર્યો આપણી વચ્ચે પણ ઘણીક વખત થતા હોય, પરંતુ આપણી દ્રષ્ટિ શાસ્ત્રથી કેળવાયેલી ન હોવાના કારણે આપણને એ અનુભવાય નહીં। આપણી વચ્ચે પણ આવા અનુભવો, મહારાજના ચમત્કારી અનુભવો કહેવાય એવા કેટલાય આપણા જીવનમાં આ જ દિવસ સુધીમાં થઈ ગયા હશે, પરંતુ જેને દ્રષ્ટિ રાખીને જોયું હશે એને ખબર પડશે કે આ તો અચરજકારી થયું, આ અચરજકારી થયું, આ અચરજકારી થયું, આ અચરજકારી થયું। લિસ્ટ હોય, આપણે ભગવાનના ભક્ત છીએ, હોતું હશે કે આપણો અનુભવ ભગવાનનો ના હોય, એવું બને જ ક્યાંથી? ભગવાનનો જે ભક્ત છે, જે ભગવાનને ભજે છે, જે એવું કહે છે કે હું ભગવાનનો ભક્ત છું, એનો ધર્મ નિયમ પાડે છે ને ભક્તિ કરે છે, અને જીવનમાં ભગવાનનો અનુભવ એક શું કેટલાય થયા હોય, પણ નજર સામે કદાચ 5-10 આવ્યા હોય, પણ આપણી આટલી જિંદગીની અંદર ભગવાનના અનુભવ વિનાનો આપણો આટલા વર્ષ ગયા હોય એવું શક્ય નથી। દરેકને થયો હોય, પરંતુ કોઈકનું ધ્યાન હોય અને કોઈકનું ન હોય, અનેક અચરજકારી ઘટનાઓ જ્યાં ભગવાન પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યાં બને જ છે। અહીં પ્રતિષ્ઠા વખતે ઇન્દ્રદેવ કેવી રીતે વરસ્યા હતા જોયું હતું ને તમે? પ્રતિષ્ઠા વખતે જ્યારે ઘનશ્યામ મહારાજની આપણે સવારી કાઢી, ત્યારે ઇન્દ્ર કેવા વરસ્યા? ઝરમર ઝરમર ઝરમર, ના કોઈ પલળે ના કોઈ કોરારે, એવો વીંજનો નાખ્યો હતો, ના પલળી જાય હવા, આમ નીચોવા પડે કપડાં એવું ના થયું, અને હાવ કોરું રહે એવું ના કર્યું। એ આવ્યા, એની આગાહી પણ પૂરી, હું આવ્યો છું, શોભાયાત્રામાં હું જોડાયો છું, અમે બધા દેવતાઓ જોડાયા છે, આગાહી કરી, બતાવ્યું ખરું પ્રત્યક્ષ સ્વરૂપે, અને કોઈને નુકસાન ના થાય, યાત્રા અટકી ને એવું સરસ રીતે થયું, યાત્રા શરૂ થઈને થયું, યાત્રા પૂરી થઈને પૂરું થઈ ગયું, ઘનશ્યામ મહારાજ જેવા મંદિરમાં આવ્યા પૂરું થઈ ગયું। અચરજકારી છે, હજારો એવા તો એ હજારો આશ્ચર્ય, આ તો મેં એક બતાવ્યું, એવા તો હજારો આશ્ચર્યો આપણી વચ્ચે રોજ બરોજ શ્રીજી મહારાજ કરે જ છે, અને એવું જ્યારે જોઈએ ને ત્યારે લાગે કે અચરજકારી જે કંઈ કાર્ય છે મારા મહારાજનું છે, કારણ કે અચરજકારી કારણ એક શ્રીજી મહારાજ જ છે, કારણ અચરજકારી છે એટલે એનું કાર્ય અચરજકારી થાય, શ્રીજી મહારાજની મૂર્તિ જ અચરજકારી છે, એ કારણ છે, સર્વનું કારણ એ છે, એ અચરજકારી છે, એટલે એનું કાર્ય પણ અચરજકારી હોય, પરંતુ આપણી જેટલી દ્રષ્ટિ કેળવાયેલી હોય એટલું આપણને દેખાય। ગામમાં મોટા મોટા ભવનો હતા, તેને સુંદર રીતે શણગાર્યા હતા, સ્ત્રીઓ તે ભવનના ગોખમાં ને અટારીઓમાં ઊભી રહીને પ્રેમથી શ્રીહરિના દર્શન કરતી હતી, તે સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને તત્પરતાથી ત્યાં ઊભી હતી, ચાલતા ચાલતા શ્રીહરિ જ્યારે પાસે આવ્યા ત્યારે તેમને આનંદ ઉલ્લાસ સાથે મોતીથી વધાવ્યા। શ્રીહરિના દર્શન કરવા છતાં મનને સંતોષ થતો ન હતો, દર્શનથી મનમાં અત્યંત આનંદ ઉપજતો હતો, શ્રીહરિ પધાર્યા અને જે આનંદ થયો એવો આનંદ જીવનમાં તેમને ક્યારેય થયો ન હતો। ભગવાનના ભક્તો હોય ને સાચા, એને ભગવાન પધારે ત્યારે જેવો આનંદ થાય એવો આનંદ બીજી વાતમાં ન થાય, ભગવાનના ગુરુજી જેવા મોટા સાધુ પોતાને ત્યાં પધારે ત્યારે આનંદ થાય એવો આનંદ એને બીજી વાતમાં ન થાય। જ્યાં સુધી આપણને જગતના વ્યવહારિક કાર્યવાળા વ્યક્તિઓ આપણા ઘરે આવે ને આપણને જે આનંદ થાય એટલો ને એટલો જ આનંદ આપણને જ્યાં સુધી ઠાકોરજીને ગુરુજીને સંતો આવે ત્યારે થાય છે, તો હજુ આપણે સત્સંગમાં એટલું કાચું છે। ઓલો ગમે એટલો વાલો સંબંધી હોય, ગમે એટલો વ્યવહારે કરીને આપણને ઉપયોગી હોય, પણ એના આવવા કરતાં આપણને ઠાકોરજી ગુરુજીને સંતો જ્યારે આપણે ઘેર આવે ત્યારે આપણને વધારે આનંદ થવો જોઈએ, એની માટેની તૈયારી કરવાની ઈચ્છા આપણને વધારે થવી જોઈએ। અને આજે દેખાય, હમણાં જ પૂજ્ય સુરત સ્વામી ફ્લોરિડા હતા,
કહેતા કેટલો બધો ભક્તોને અહીંયા આગળ સ્વામી ભાવ દેખાય છે કે જાણે પોતાનું બધું સર્વસ્વ અમારે ઠાકોરજીને સંતોને ના સત્સંગને અર્પણ કરીને રાખવું છે એવી રીતનો ભાવ. સંતો જ્યારે આવે ત્યારે સંતોને બધો જ ખ્યાલ આવે, જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં ત્યાં જોવે એટલે ખબર પડે. ઘણી વખત હરખો મહિમા સમજેલો ના હોય ને તોય સંતોને ખબર પડે, ગણા નક્કી કરે કે સંતોના પગલાં કરવા છે. પછી શું થાય, એને જો પ્રોગ્રામ ફેરવવો હોય તો સંતોને ફેરવી નાખે કે હવે સંતો તમારા પગલાં આજે નહીં થાય. પાછો જો એ નવરો પડે તો પાછા કહે હવે પગલાં કરતો. સંતોને ખબર પડી જાય કે અમારી કિંમત આ કેટલી સમજ્યા છે. સંતો કરી દે બધું, સમજે કે હજુ આને સત્સંગનું પૂરું જ્ઞાન નથી. એની જે અનુકૂળતા એ તમારી અનુકૂળતા એવું થાય. અને જે કથા વાર્તાના અંગથી ઘડાયેલા ભક્તો છે એ બધાય એવું વિચારે કે જ્યારે સંતોની અનુકૂળતા ત્યારે અમારી અનુકૂળતા. હા, કોઈ સભા કરવી હોય, કોઈ આયોજન કરવું હોય તો ચોક્કસ બે બાજુની અનુકૂળતાઓ જોવી પડે. પણ મારે ઘેર પધરામણી જ કરવી છે તો એની અંદર અનુકૂળતા કોની જોવાની હોય? જાજી સંતોની. ઠીક છે, કોઈને જોબ એવી હોય કે ના શક્ય થાય એવું હોય તો વાત જુદી છે, પણ આવા અનુભવ અમને થાય. સોમવાર સવાર કે આવજો પધરામણીમાં, પછી તમે જવા તૈયાર થાઓ, રવિવાર તૈયારી કરતા હો, હા જે કાલે જવાનું તે કે ના આજે બંધ રાખ્યું છે, કેમ તો કે મારે બહાર જવાનું છે. ત્યાં પાછું તમે બંધ રાખો ત્યાં એને બહાર જવાનું બંધ રહે એટલે પાછા ફોન આવે લેવા આવવા કે હવે લેવા આવું છું અત્યારે, એટલે સંતો હાવ નવરા. આવું પણ થાય. એની પાછળનું કારણ એક જ છે, હજુ એને કથા વાર્તાનું અંગ નથી, કાં તો એ સત્સંગમાં છે છતાંય પણ એને જેવું જોઈએ એવું મહારાજ અને સાધુનું મહાત્મ્ય જાણ્યું નથી. છતાંય સંતો દયા કરીને બધું કરે કે આજ નહીં કાલે જીવ ભગવાનના માર્ગે હાલે, એને સાચો મહિમા મહારાજનો સમજાય એવું વિચારીને સંતો કરતા હોય. પણ આવા અનુભવ પણ થાય. શ્રીહરિના દર્શન કરવા છતાં મનને સંતોષ થતો ન હતો આ બાઈઓને, એટલી બધું એને આનંદ થતો કે જીવનમાં ક્યારે આવો આનંદ જ નહોતો થયો. દર્શન કરતી વેળાએ તે સ્ત્રીઓ પરસ્પર એમ બોલતી કે આ શ્રીહરિ મહાન સુખના ધામ છે, એના મુખના જેવું બીજા કોઈનું મુખ નથી, નેત્ર કમળને નાશિકા તો આપના ચિત્તને ચોરી લે છે. અધર બિંબ સમ મહારસાલા, જગમગ જ્યોતિ ભાલ વિશાલા, ઘોલ કપોલ અમોલ હિદોના, દેખી ઓર સુખ ભય અલોના, ચિતવની ચંચલ અમૃત ઝરની, મૂર્તિ મનોહર આનંદ કરની, આપન કો સુખ દે નહીં કાજા, પ્રગટ ભયે યહ શ્રી મહારાજા. એ બાઈઓ કેવી વાતો કરે છે, અરે આ સહજાનંદ સ્વામીના જેવું મુખ તો કોઈનું છે જ નહીં, એના નેત્ર જેવા છે, એની જેવી નાસિકા છે એ તો આપણા ચિત્તને ચોરી લે એવી છે, અરે પાકા ગિલોડાના જેવા એના હોઠ કેવા સરસ છે, વિશાળ લલાટ તેજથી ઝગમગી રહ્યું છે, ગોળ એવા બંને ગાલ અમોલ કહેવાય, એને દેખ્યા પછી બીજા સુખ તો તદ્દન નકામા થઈ જાય. ગોપીઓ જેવી ભક્તિ છે આ બાઈઓની. હવારમાં સાંભળો છો ને સ્નેહ ગીતા, એની એના જેવી આ ગોપીઓની ભક્તિ છે, ગોપીઓ જેવી આ બાઈઓની ભક્તિ છે. એમની ચપળ નજર તો અમૃતને વરસાવે છે, આવી મનોહર મૂર્તિ આનંદ કરનારી છે, આપણને સૌને સુખ દેવા માટે જ આ શ્રીજી મહારાજ પ્રગટ થયા છે, આવું બાઈઓ વાતો કરે છે. ભાઈઓ કોઈ મૂર્તિમ ચોટે એવી વાત ના આવી, બાઈઓ મૂર્તિમ ચોટી ગઈ. ભાઈઓ તો છે ને વાજા વગાડવાના, ઢોલ વગાડવાના, હાથીના સામૈયા કરવાના, હાર પહેરવાના, એમાં આગળ હોય. અને તમારે પરીક્ષા કરવી હોય તો ક્યારેક કરવી, સભાની અંદર અચાનક જો સંતો પડદો પાડી દે અને કાગળ આપે કે મહારાજનું વર્ણન કરો ઘનશ્યામ મહારાજનું, તો કદાચ પુરુષ ભક્તો કરતાં સ્ત્રી ભક્તોનું વર્ણન વધી જાય. એ દૂર રહીને દર્શન કરતા હોય ને તો એનું વર્ણન કરવાનું વધી જાય, અને પુરુષો નજીક બેસીને સાંભળતા હોય, નજીક બેસીને દર્શન કરતા હોય તો એ ગોટાળા કરે એવું થાય, કારણ કે એમાં ભક્તિ સહજ રહેલી છે. જાજુ એવું થાય કારણ કે એમાં ભક્તિ પ્રધાન છે,
શાસ્ત્રોએ કીધું છે, શાસ્ત્રોએ આપ્યું છે, ભગવાને એને કૃપા કરીને દયા કરીને દીધું છે એટલે હોય. હજુ જો અહીંયા આગળ ભક્તો ચિંતામણીનો પાઠ કરવા આ મંદિરમાં સ્ત્રી ભક્તોએ સામેથી પૂછ્યું છે, અમે ક્યારેય નથી કીધું, એ લોકો સામેથી પૂછાવડાવે, સંતોને પૂછો કે અમારે ભક્તો ચિંતામણીના 6 કલાક પાઠ કરવા છે, 8 કલાક પાઠ કરવા છે, રજા છે તો ગણશે મારે. હજુ કોઈ પુરુષ ભક્તો 5 ભેગા થઈને પૂછવા નથી આવ્યા ક્યારેય, ક્યારેય નથી આવ્યા, બોલો ક્યારેય. હજુ પુરુષ ભક્તો એવું પૂછવા નથી આવ્યા કે અમે 5 જણ ભેગા થઈને કીર્તનો ગઈએ 2 કલાક કે ધૂન કરીએ. સ્ત્રી ભક્તોનું આવે કે અમે 4 કલાક ધૂન કરીશું તો આપણને ખબર ના પડે કે આ લોકો કોઈ દિવસ પૂછતા જ નથી. કેમ કોઈ એવું તાન ના ચડ્યું કે ચાલો ભાઈ આ ભાઈઓએ 15-20 બહેનોએ ભેગા થઈને ભક્ત ચિંતાનો પાઠ કર્યો, ભાઈઓનું ક્યારે ગોઠવવું છે આપણે? કોઈ ના મળે, કોઈ પૂછવાય ના આવે, કોઈને પ્રેરણાય ના મળે. પુરુષો એવી વાતો કરે, ભાઈઓ બહુ સારું ભજન કરે છે ને, સારું કહેવાય, પણ બહુ સારું કહેવાય, આપણા લોયાધામનું સખી મંડળ બહુ સારું કહેવાય, એમ વાતો કરીને છૂટા પડે. પણ એમાંથી કોઈ પ્રેરણા ના દે દીકરો કે હાલો આપણે 10 જણા ભેગા થઈને પાઠ કરીએ, એની અંદર સહજ ભક્તિ મહારાજની દીધેલી છે, એ ભક્તિનું સ્વરૂપ છે. એટલે શક્તિનું સ્વરૂપ છે અને ભક્તિનું છે. જો શક્તિ ઊંધી લાગે તો એવી જ લાગી જાય એની, અને ભક્તિ કરે તોય એવી જ ભક્તિ થાય. એટલે ભાઈઓ બધા આનંદમાં રહીને આવી વાતો કરે છે. આ દરબારો, આ દરબારના ભાગ્યને ખરેખર ધન્યવાદ ઘટે છે, તેમજ આપણા પણ ઘણા જ ભાગ્ય કહેવાય, નહીં તો દુર્લભ આવા ધર્મકુમારના દર્શન આપણને ક્યાંથી થાય, આવી વાતો કરે છે ભાઈઓ. અને ભાઈઓ કેટલી હોશિયાર છે સાંભળો. ઓર અવતાર હોત અનંત તાકો વારન પાર, ઓર અવતાર હોત અનંત તાકો વારન પાર, યહ અવતારન હોત કબુ અવતાર સબ સિરદાર, યહ અવતારન હોત કબુ અવતાર સબ સિરદાર. બીજા અવતાર તો ઘણા થયા કરે છે, તેનો કોઈ પાર જ નથી. ભેંસજણની બાઈઓ વાતો કરે છે, અભણ ડોશી વાતો કરે છે. કેવી વાતો કરે છે કે બીજા અવતાર તો ઘણા થયા કરે છે, એનો કોઈ પાર જ નથી, પણ આ અવતાર ક્યારેય થતો નથી. આ અવતાર તો સર્વ અવતારોમાં શિરોમણી અને સર્વોપરી છે. આટલું તો ભેંસજાળની અભણ બાઈઓને ખબર હતી. અને જ્યારે આજના ભણેલાય ગોટાળા વારે આમાં શ્રીજી મહારાજ સર્વોપરી હશે કે નહીં હોય, એમાં ભણેલો પણ ગોટાળે ચડી જાય ત્યારે કોને દોષ દેવો? આ શાસ્ત્રોમાં લખ્યું, શ્રીહરિનો અનંત પ્રતાપ દેખીને ગામના સામાન્ય નર નારીઓ આવી રીતે બોલતા હતા. કેવી રીતે બોલતા હતા? કે બીજા અવતારો તો ઘણા થયા કરે છે, એનો કોઈ પાર જ નથી, પણ આ અવતાર ક્યારેય થતો નથી. આ અવતાર તો બધા અવતારમાં સર્વોપરી છે. આ વારનો જે અવતાર રે, એવો ન થાય વારમ વાર રે, નથી આવ્યા ને આવ શું ક્યાંથી રે, સૌ જન જાન જન માંથી આવ્યા જ નથી, બધાય મનમાંથી જાણજો. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર, જોતા નાવે જોડમાં આ સમન્ય અવતાર, સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોય, સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. આની જોડ નથી, આવી મૂર્તિ કોઈ ધરી નથી. આ મૂર્તિ સૌથી નોખી, આ મૂર્તિ સૌથી ન્યારી, અચરજકારી છે. આ મૂર્તિ નહીં અન્ય જેવી, હરી ધરી ન ધરશે એવી. આ વાતની તો ગાંઠ એવી મારી દેવાની કે આપણે આઈસીયુમાં જતા રહ્યા હોય ને, આઈસીયુમાં તો એ અંદર છે ને ધબકારાની અંદર હાલતું હોય કે સ્વામિનારાયણ સર્વોપરી છે, એવું થઈ જવું પડે. આ સ્વરૂપ નિષ્ઠાની ગાંઠ એવી વાગી જવી પડે કે આ મહારાજ જેવું કોઈ છે જ નહીં, કોઈ હતું જ નહીં, કોઈ થઈ શકે જ નહીં. મહારાજ જેવા એક મહારાજ, બસ એના જેવું કોઈ નહીં.
કારણ કે શ્રી આ એક આપણી મૂડી છે, સ્વરૂપ નિષ્ઠા એ આપણી સંપત્તિ છે. આપણી અંદર તપ ઓછું હશે, ભજન ઓછું હશે, ત્યાગ ઓછો હશે, વૈરાગ્ય ઓછો હશે, જ્ઞાન ઓછું હશે, આત્મનિષ્ઠા ઓછી હશે, અરે ધર્મ પણ કદાચ ક્યાંક કોઈક જગ્યાએ જાણે અજાણે કોઈક ખામી રહી ગઈ હશે. હું નથી કહેતો મધ્યનું તેરમું કે છે મહારાજ કે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ ને નિષ્ને આ પાંચમા ખામી હશે તો મહારાજ કે ચાલશે. બોલો, અમારા પાંચ વર્તમાન છે. આ પાંચમાં કોઈક જગ્યાએ દેશ કાળે કરીને જાણે અજાણે કોઈક જગ્યાએ ખામી હશે ચાલશે, પણ મહારાજ કે સ્વરૂપ નિષ્ઠા બિલકુલ ખામી નહીં ચાલે. ગુરુજી આપણને રાત અને દિવસ એક જ ઓરડો મોટાયા કરે, સ્વરૂપ નિષ્ઠા સ્વરૂપ નિષ્ઠા. કારણ કે મૂડી એવી છે કે એક જ મૂડી આપણી પાસે રહીને તો બાકીની બધી હોડીઓ ટળી જશે. એ મૂડી પકડી રહેવા પાછળનું એક જ સાધન છે, જેવી સ્વરૂપ નિષ્ઠા શ્રીજી મહારાજની, એના કરતાં આગળ મોટા પુરુષની નિર્દોષપણાની, સર્વજ્ઞપણાની, પક્ષપાતે રહિતપણાની સ્વરૂપ નિષ્ઠા મોટા પુરુષની. આ ત્રણ બાબતની નિષ્ઠા મોટા પુરુષની જોઈએ. એક મોટા પુરુષ સદાય નિર્દોષ છે, સર્વજ્ઞ છે, પક્ષપાતે રહિત છે. એવું એમાં એના સ્વરૂપની નિષ્ઠા જેટલી દ્રઢ થઈ હોય તો એ મોટા પુરુષના વચને કરીને શ્રીજી મહારાજની પછી નિષ્ઠા દ્રઢ થાય. અને એ બે મૂડી એકવાર આપણા હાથમાં આવી ગઈ પછી કોઈ પણ પ્રકારની આપણી કાચપ હોય એ બેની એવી તાકાત છે આપણી બધી કાચપને ટાળી નાખે. માટે સ્વરૂપ નિષ્ઠારૂપી દોરી, સ્વરૂપ નિષ્ઠારૂપી મૂડી અને સંપત્તિને સતત સાચવવી. દરબારગઢના બધા ભવનો ગામના બીજા ભવનો કરતાં શ્રેષ્ઠ હતા. શ્રીહરિનો અનંત પ્રતાપ દેખીને આવી રીતે વાતો કરતા શ્રીહરિ રાજાના દરબારગઢમાં આવ્યા. તેની શોભા અદ્ભુત હતી જે વર્ણવી શકાતી નથી. ભવનોના સ્તંભો સુશોભિતને સોનેરી કર્યા હતા. ભવનોના પરથાર ઘણા ઊંચાને સુશોભિત હતા. તેના ઉપર અપાર ઊંચા સ્તંભ હતા. માળના ઉપરા ઉપરી મૂકેલા સાત સ્તંભમાંનો આકાશ સાથે વાતો કરતા હતા. હવે દરબારનું વર્ણન આવે છે આખું. આ રીતના સ્તંભોની પંક્તિ ચોતરફ સોહામની લાગતી હતી. વળી તે ભવનોમાં સોનેરી ગોખ અને જાડિયા તો કાંઈ ઓર જ પ્રકારના હતા. દરેક ખંડમાં ઓરડાનું એક એક બારનું હતું. તે અદ્ભુત ભાતવાળા સુંદર હતા. તે યોગ્ય સ્થળે મોતીના તોરણ બાંધી દીધા હતા. તેની શોભા તો અદ્ભુત કરી હતી. ચિત્ર વિચિત્ર પ્રકારના ઉલેચ હરેક ખંડમાં બાંધ્યા હતા. જુદી જુદી બહુ ભાતના બિલોરી કાચના ઝાડ અનેક રીતે બાંધ્યા હતા. દરબારે શ્રીહરિને અને સંતોને આવા ભવનોમાં ઉતારો કરાવ્યો. શ્રીહરિની સાથે જે દરબારો આવ્યા હતા તેઓ પોતાની સાથે ડેરા લાવ્યા હતા. તે ગામની બહાર ખડા કરાવી દીધા અને દરબારોએ ત્યાં જઈને તેમાં ઉતારા કર્યા. તંબુઓ આરે જ હતા દરબારોની બહાર. બધાએ ફ્રેન્ચાઇઝ મોટેલો ઊભી કરી દીધી તંબુ ખેંચીને, ત્યાં જ હોઈ જવાનું તંબુમાં. પડસાર અને ઓસરીમાં પલંગ બિછાવ્યો હતો. તેના ઉપર છેલ છબીલા શ્રીહરિ બેઠા. દેવો અને મુનિઓના ભૂપ એવા શ્રીહરિ વચ્ચે રહે તે રીતે સંતોની અનુપમ સભા થઈ. મહારાજ વચ્ચે, સંતો આજુબાજુમાં બેઠા. દરબાર કાયાભાઈ જૂનાભાઈ બધાય સભામાં આવીને બેઠા. તે જ ગામના તેમના જે બીજા ભાઈઓ હતા એ બધા સેવાના કામમાં રોકાયેલા હતા. એ બીજા બધા દરબારો હતા એ ઉતારા કરીને પ્રસન્ન મનથી સભામાં આવ્યા. શ્રીહરિએ બધાને પોતાની પાસે બેસાડ્યા ભેંસ ઝાડમાં. જેને જેમ ઘટે એમ મહારાજે બોલાવ્યા, કેમ છો, આ તે બધી વાતો કરી. પછી શ્રીહરિએ દરબારોને પૂછ્યું કે તમે કહો તેમ કરીએ, વાતો કરવાનું કહો તો વાતો કરીએ અને ગાન કરવાનું કહો તો સંતો કીર્તન ગાય. તમારી મરજી હોય એમ, આ તમારી સભા છે. તમને જો ઊંઘ ચડતી હોય વાતોમાં તો પછી કીર્તન ગાઈએ. તમે થાક્યા પાક્યા હોય ને તમને એમ લાગે કથા વાર્તામાં બોરિંગ થઈ જઈશું તો કીર્તન ભક્તિ કરીએ અને વાતો સાંભળીએ તો વાતો કરીએ. બોલો શું ઈચ્છા છે તમારે દરબારોને કે. એટલે બધા દરબારો એકબીજાને મોટા સામે જોવા માંડે. એટલે પછી જીવા બાપુને બધાએ હોપ્યું કે જીવા બાપુ કે એવું કરો, જીવા ખાચર જેવું કે એવું કરો. ત્યારે દરબાર જીવા ખાચર શ્રીહરિની મરજીને અનુસાર બોલ્યા. કોઈ આપણને ભગવાન અથવા મોટા પુરુષ છૂટ આપે ને કે તમારે શું કરવું છે તો આપણે જે મન ફાવે એ નહીં કહી દેવાનું. આપણે થોડું વિચારવાનું કે મહારાજ અને મોટા પુરુષ શું ઈચ્છતા હશે, આમ થોડું વિચારવાનું. પછી ના ખબર પડે તો ના બોલી દેવું.
કોઈકને ખબર પડતી હોય ને એને દોરી હોપી, એમને કહેવા દો, એ કે એમ અમે બધા એગ્રી. આ એક રીત છે. ઘણાને ખબર હોય નહીં ને અને તકલીફ થાય. જેમ કે ગુણાદિતાનંદ સ્વામી મહારાજે પૂછ્યું, ટૂટ્યું લાવીએ કાર્ડ પાડીએ. રઘુવીરજી મહારાજને સ્વામીએ કીધું કે અમને મહારાજે કહ્યું કે ટૂટ્યું લાવીએ કે કાર્ડ પાડીએ, આવી વાત કરી. એ સ્વામીએ કીધું કે મહારાજ કાર્ડનું રહેવા દો, ટૂટ્યું લાવો. તો રઘુવીરજી મહારાજ કે બેયની નાના પાડીએ સ્વામી. સ્વામી કે ના, મહારાજ જેમ કે મારે મહારાજની જેમ મરજી હોય એમ જ કહેવાય. એટલે મોટાની મરજીને જાણતા હોય, જ્યારે કોઈ પ્રશ્ન એવો આવે ને કે આપણને મૂંઝવણ થાય કે આવું મોટાએ આપણા માથે હોપ્યું છે, હવે હવે આપણે શું કરવું આમાં, તો જેમ મહારાજ અને મોટાની મરજીને જાણતા હોય ને એવા સંતો ભક્તોના આધીન આપણે થઈ જવું, કે એ સંતો એ ભક્તો જે નિર્ણય કરે અમને માન્ય છે. કારણ કે આપણને મોટાની મરજીની ખબર પડતી ના હોય. કારણ કે મોટાની મરજીની ખબર ક્યારે પડે? કોઈની પણ મરજી જણાય ક્યારે? એને આપણે રાજી કરીએ, એની સાથે આપણું અંતર મળી જાય, એની સાથે આપણું હૃદય હૃદયથી હૃદય એક થઈ જાય, તો એની મરજીની આપણને ખબર પડે. નહીં તો કેમ મરજીની ખબર પડે? આપણે કોઈ દિવસ એની ભેગા રહ્યા ના હોય, એની અંતરનો રાજીપો જોઈએ એવો લીધો ના હોય, એના સ્વભાવને જાણતા ન હોઈએ. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી અમારી પાસે રહ્યા છે તો અમારા સ્વભાવને સારી રીતે જાણે છે કે મહારાજ તો નિર્દોષ છે, મહારાજને કાંઈ પોતાનું પારકું નથી. પણ મહારાજ કે ઘણા તો અમારી પાસે રહે તોય નથી જાણતા અને દૂર રહે તોય નથી જાણતા. આ મહારાજ વચનામૃતમાં કહે છે. આવું માટે જીવા ખાચર પાસેથી શીખવા જેવું છે, ગુણાદિતાનંદ સ્વામી પાસેથી શીખવા જેવું છે કે મહારાજ કે મોટા પુરુષો કે સંતો આપણને જ્યારે મરજી પૂછે ત્યારે એમની મરજીને જોઈને આપણે મરજી કહીએ તો વધારે સારું કહેવાય. દરબાર જીવા ખાચર શ્રીહરિની મરજીને અનુસારે બોલ્યા, આપ વાતો કરો, રસોઈ તૈયાર થઈ છે. જીવા ખાચરે મહારાજની મરજીને જાણી લીધી કે આટલા દરબારોને ભેગા કર્યા છે. હવે કીર્તન ભક્તિ તો સારી જ છે, પણ જો ટાઈમ કીર્તન ભક્તિમાં બધો જ જતો રહેશે, સમય થોડો છે, રસોઈ તૈયાર થઈ ગઈ છે, જો કીર્તનનો જ ટાઈમ જશે તો આ બધાને ભેગા કર્યા છે સુધારવા, આ બધાને સુધારવા ભેગા કર્યા છે. કીર્તનથી સુધારો નહીં આવે. કીર્તન ભક્તિ જરૂરી ચોક્કસ છે, પણ સુધારો તો વાતોથી જ થાય, વાતો વર્તન કરે છે. એક સૂત્ર છે, વર્તન વાતો કરે, એવી રીતે વાતો વર્તન કરે. વાત સાંભળે એટલે જીવ એને અનુસરે, અનુસરે એટલે એનું વર્તન વાત પ્રમાણેનું થાય, વાત પ્રમાણેનું વર્તન કરવાથી એ વાત જે સિદ્ધાંત માટે થઈ હોય એ સિદ્ધાંતનો એને સાક્ષાત્કાર થાય. એટલે જીવા બાપુએ વિચાર્યું, થોડો ટાઈમ હોય તો કથા વાર્તાનો જ લાભ લેવાય, કીર્તન ભક્તિ તો ગમે ત્યાર પછી સંભળાશે. એટલે એમને કીધું, મહારાજ તમારી વાતો કરો, સમગ્ર ગાન કરતાંય શ્રેષ્ઠ ગાન તો તમારી વાતો જ છે. આપના મુખની વાતો દુર્લભમાં પણ અતિશય દુર્લભ છે. આપની વાતો અમૃત છે, વેદ વચન પણ છે, માટે વાતો કરો. અને મહારાજ હું તમને પ્રશ્ન પૂછું છું. વાતો કરવા માટેનું પાછું ગોઠવી દીધું. કોઈને તમારે વાતો કરાવી હોય ને તો તમે એવું કોણ કે તમે વાતો કરો, તો એ વાતો કરી શકે પણ ઓછી કરે. પણ તમે એને કંઈ પૂછો ને તો વાતો જાજી કરે. ઘણાને એવી ટેવ હોય, વાતો કરો ને જે તમને જે હુજે એ વાત કરો. ઓલા હુજે એટલે હવે એને ખબર ન હોય કે તમારે શું જોઈએ છે, એટલે એને હુજતું હોય ને તો એ માપનું કરે. પણ તમે જ પૂછો કે આ વાત કરો. સંતો પાસે આવે ત્યારે ઘણા ભક્તો આપણા ચિરાગ ભગત ડેલાવરવાળા છે, એટલી સરસ એને ટેવ, બધા અજયબેન બધા સાક્ષી છે રે, આવે એટલે પહેલાં પેલું ગુણાનંદ સ્વામીની, સ્વામી આ વાત વાંચીને આવ્યો છું, ત્રણ વાત આટલી સમજાઈ નથી, કહો. વાત કરવાનો સંતોને પણ ઉત્સાહ આવે કે આ ઘેર મહેનત કરે છે અને એને નથી ખબર, એ લઈને આવે છે તો એને આપણે વાત કરીએ. હવે આ તો પેલું ગામડે જઈએ, હાની કથા કરીએ, તો કે તમારે જેની કરવી હોય એની, જેની કરવી એની કરો. ત્રણ દાદા બેઠા હોય, આપણે જઈએ ગામડે, દાદા હું કથા કરશું, સત્સંગી જીવન કરશું, વચનામૃત કરશું કે નિષ્કુળંત કાવ્ય કરશું કે હરિલામૃત કરશું, હવે તમારે જેની કરવી એની કરો ને કે બાપા,
મને કાંઈ સંભળાતું નથી, તે કથા ચાલુ કરો તો એક બાપા સાંભળતા ના હોય, એક બાપા ઊંઘતા હોય, સમજ્યા ને, અને એક બાપાનું મગજ ક્યાંક બીજે હાલતું હોય. કથા પૂરી કરો, બાપા કેમ થયું કથામાં? ઓલા બાપા ક્યાંય સંભળાય છે જ કોને? તે ઓલા બાપાને તો ઉઠાડવા પડે કે હવે ઘેર જવાનું તમારે. ઓલા બાપા આમ તેમ જોતા હોય. બીજે દી કથા કરવા આવે, કથા સાંભળવા આવે ત્યારે શું ઈચ્છા થાય તમને? આવું થાય ઘણીક વખત. પણ મોમોક્ષુએ હંમેશા પોતે જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછવો જોઈએ. જીવા ખાચર પાસેથી એ પણ શીખવા જેવું છે. જીવા ખાચરે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જીવને મોક્ષનો અંકુર ઉદય કેમ થાય? હે હરિ, આપ જ્ઞાન ઘન છો, એટલે કે જ્ઞાનના સાગર છો, તો પ્રસન્ન થઈને એનો ઉત્તર કહો, જીવને મોક્ષનો અંકુર કેમ ઉદિત થાય? જેમ પેલું બીજ હોય અને બીજમાં અંકુર આવે ને, મગ ફણગેલા જોયા ને, એના અંકુર કહેવાય આગળ જે હોય ને, એવો અંકુર ઉદય કેમ થાય? અનાજમાં એ પડ્યું જ છે અંકુર, પણ પાણીનો યોગ થાય, જમીનનો યોગ થાય ત્યારે એમાં અંકુર થાય છે. તો જીવને મોક્ષનો અંકુર કેવી રીતે થાય? મોક્ષનું બીજ તો પડ્યું હોય અંદર, પણ અંકુર થવા માટેનો સો ઉપાય. જીવા ખાચરનો પ્રશ્ન સાંભળીને સુખદાયક શ્રીહરિ ઘણું રાજી થયા. પછી બોલ્યા કે વેદ અને શાસ્ત્રોના સિદ્ધાંતને અનુસરીને હવે હું તમારા પ્રશ્નનો યથાર્થ ઉત્તર કહું છું. હું જે કહું છું મહારાજ, કે એ વેદ અને શાસ્ત્રો એના સિદ્ધાંતને અનુસારની વાત કરું છું. તમારે મોક્ષનો અંકુર કેમ ઉદય થાય એ જાણવું છે ને, તો એ કહું છું. આપણે કથા સાંભળવાવાળા તમામ ભક્તો, આપણા તો અંકુર થયા છે, એમાંથી કોઈના છોડ થયા હશે, કોઈ મોટું ઝાડ થયું હશે, કોઈ બહુ મોટું ઝાડ થઈ ગયું હશે, થડિયું ઝાડું થઈ ગયું હશે, હવે ઉખાડે તો ઉખડે ના એવું થઈ ગયું હશે, અને ઘણા પેલા લીમડા જેવાય હશે. બે વેતના સ્વામી કે આ લીમડો જે દિવસ બે વેતનો હતો તે દિવસે આમ ઉખાડ હોય તો ઉખડી જાય, ઉખડી જાય ને, પણ સ્વામી કે 100-200 વર્ષ થાય, મૂળિયા ખરેખરા નાખી ગયો હોય ને, ઝાડું થડ થઈ ગયું હોય, પછી તો આખું ગામ ભેગું થાય તોય લીમડો ના ઉખડે. એમ સત્સંગની અંદર અત્યારે અંકુર કોઈના ફૂટ્યા હોય અને છોડ જેવડો થયો હોય તેને સાચવવું પડે, એને વાવાઝોડાથી સાચવવું પડે, બકરાથી સાચવવું પડે, રોજડાથી સાચવવું પડે. આ રોજડા ને બકરા બહુ ફરતા હોય. હા, કુસંગ એમના આગળ કહેશે મહારાજ. અને મોટો લીમડો થઈ ગયો હોય ને, તેને કુહાડાથી સાચવવું પડે, એને જોખમ. આ તો અત્યારે આ યુગમાં તો બધાને જોખમ, કટર લઈને આવે તો સીધું થળિયામથી કાપી નાખે, થળિયામથી કાપી નાખે. બોલો, એ ઉખડે ભલે નહીં, ઉખડે ભલે નહીં, પણ એવા જો જોરદાર મંડી પડે બુડલો જરો લઈને બધી બાજુથી, અને લીમડો જો આધીન થઈ ગયો, કટર ચલાવવા દીધું થોડું ઘણું, કુહાડા મારવા દીધા, તો મૂળિયા હો તો બહાર કાઢીને એસિડ નાખીને બાળી નાખે. 200 વર્ષનો હોય તો શું, આ તો એટલો ખતરનાક યુગ છે અત્યારનો યુગ. આ વોટ્સએપ ને બધા છે ને, આ બધા બીજા બધા, એમાં તો હજારોના મૂળિયા ઉખડી જાય એવા છે. સાચું ખોટું કોને ખબર પડે, શું સાચું શું ખોટું, જે આવ્યું એ વાંચ્યું. આવું થાય. હવે મહારાજ, મોક્ષનો અંકુર કેમ ઉદય થાય? આપણા બધાનો અનુભવ, દરેકને એવું લાગશે કે આ વાત એકદમ સાચી છે, મારો અંકુર આવી રીતે જ થયો છે. પણ અંકુર થયા પછી હજુ જીવા ખાચરનો પ્રશ્ન અધૂરો છે કે મોક્ષનો અંકુર ઉદય થયા પછી એ વૃદ્ધિ કેમ પામે અને નાશ કેમ ના થાય, એ પ્રશ્ન અધૂરો છે. એ જવાબ પણ મહારાજ પોતાના જવાબમાં લઈ લેશે. હવે મહારાજ વાત કરે છે, સુન સુક સન કાદિક નારદ જૈસે સાચે સંત મિલે જબ એસે સત્ય પ્રતીતિ આવે જબ તામે અતિ પ્રીત પ્રથમ કરે યામે. સુખદેવજી, શંકાદિકો અને નારદના જેવા સાચા સદગુરુ સંત જ્યારે મળે ત્યારે તેમાં સત્યતાનો વિશ્વાસ આવવો જોઈએ. પહેલામાં પહેલું તો આવા સાધુ મળવા, આ પહેલું સ્ટેપ છે. બીજું, એવા સાધુ મળે પછી એમાં વિશ્વાસ, બીજું સ્ટેપ છે. સાધુ મળી ગયા એવા, અને સુખ સંકાદિક નારદ જેવા એવા જગતથી વિરક્ત સંત હોય હોય ને હોય જ, કોઈ એવું ન દાવો કરી શકે કે આ 21મી સદીમાં એવા સાધુ ક્યાંથી હોય. વર્તાલનું 19મું,
આ જીવને ભરતખંડમાં જ્યારે મનુષ્યનો અવતાર આવે ત્યારે ભગવાન કા ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય, આવું શ્રીજી મહારાજનું પોતાનું ત્રિકાળા બાધિત સત્ય વચન છે. સૂર્ય અને ચંદ્ર તપશે, આ પૃથ્વીનું અસ્તિત્વ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી વર્તાલનું 19મું પરબ્રહ્મનું પોતાનું વચન એ પ્રમાણે ભગવાનના એકાંતિક સંત આ પૃથ્વી પર હશે, હશે ને હશે જ આત્યંતિક કલ્યાણ માટે. પણ મહારાજ કે મળે પછી એમાં શું આવો? વિશ્વાસ આવો. 12 પટોળીમાં રાઘવાનંદ સ્વામી ફરવા ગયા ગામડા ફરવા, અને 12 પટોળીના આલા ભગત આવ્યા. આલા ભગત મંદિરે આવ્યા ને કથા વાર્તા સાંભળે, કાળું વાવડિયા એ કથા સાંભળે, તે મારા સ્વામી કે આલા તારા બાપા નથી આવતા ક્યારેય મંદિર? સ્વામી એ ના આવે, એને સત્સંગ નથી ગમતો. કહેજે ને સ્વામી બોલાવે છે. આલા ભગતના બાપા આવ્યા. સ્વામી કે બાપા હવે ઉંમરથી કંઠી પહેરો, ભજન કરો. જો સ્વામી તમે સાધુ સ્વામિનારાયણના એવું સાંભળ્યું છે, આલ્યો વારે વારે કહે છે કે અંતકાળે અમારા ભગવાનને સાધુ લેવા આવે, અંતકાળે લેવા આવે, તે મારી તો ઉંમર થઈ છે, હવે ભાભો થઈ ગયો છું, હું કંઠી પહેરું પણ શરત એક, દેહ પડે તમે લેવા આવશો? બોલો, મારી શરત છે, લેવા આવશો? રાઘવાનંદ સ્વામી કે હા બાબા લેવા આવશું, કે કંઠી પહેરો, હાલો. કંઠી તૂટે ને તરત લેવા આવવું પડશે? મારા ગળામાં કંઠી તૂટે એટલે તમારે લેવા આવવાનું મહારાજને લઈને, થશે એવું? થશે ને. કંઠી પહેરી દીધી, પછી આલા ભગતને એના બાપા ખેતરે કામ કરતા હોય, આવે ખેતી કામ કરવાવાળા, એને કંઠી તૂટતા વાર શું લાગે? ગમે ત્યાં ભરાય ગાડામાં, થોડાક મહિના થયા, રોજ માળા કરે, ભજન કરે, મંદિર જાય, થોડાક જ મહિના ગયા, 12 મહિના પણ પૂરા નહોતા થયા, ત્યાં એની કંઠી ક્યાંક ગાડાની અંદર કામ કરતા ભરાઈને કંઠી તૂટી. એટલે બાપા કે આલા હાલ મને ઘેર મૂકી જા, હવે તારા ગુરુ રાઘવાનંદ અને મને ભગવાન સ્વામીને લેવા આવશે, કારણ કે કંઠી તૂટી ગઈ છે, એટલે મને ઘેર લઈ જા અત્યારને અત્યારે. આલા ભગત કે બાપા એ તો તમે કંઠી બાંધો એટલે સ્વામીએ કીધું હતું, એમ કંઈ કંઠી તૂટે ને સ્વામી ના આવે એ તો તમારો દેહ પડશે તે દી આવશે, આ તો તમે કંઠી પહેરી દો ને એટલે સંતો એવું કહે. એના બાપા કહેલા આલ્યા તને વિશ્વાસ નથી તારા ગુરુના વચનમાં? મને જ વિશ્વાસ છે, હાલ મૂકી જા મને ઘેર, પછી તારે જે કરવું એ કરજે. બાપાએ પણ લીધું, ઘેર લઈ જવામાં આવ્યા, છાન લીપવામાં આવ્યું. બાપા કે ધૂન કરો, ધૂન કરવામાં આવ્યું, રાઘવાનંદ સ્વામી મહારાજ લેવા આવ્યા. સાની પર લેવા આવ્યા? વિશ્વાસ. સંત મળે પછી એના વચનમાં વિશ્વાસ આવે. બીજું તે પછી ત્રીજું, એ સંતોમાં હેત થવું જોઈએ, વિશ્વાસે આવવો જોઈએ અને સંતોમાં હેત થવું જોઈએ. આ સંતો સારા એટલું નહીં પણ આ સંતો મારા છે. સારી તો ઘણી ગાડીઓ રોડ પર હોય પણ મારી ગાડી જ મને બેસાડે, ઘર તો ઘણા હોય સોસાયટીમાં પણ મારું ઘર જ મને અંદર ગરવા દે, એમ સંતો પણ ઘણાય હોય પણ કોઈક સંત, કોઈક સદગુરુ મારા છે એમ કરું. ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં 9 વાત કીધી છે કે 9 વાત જે સત્સંગી રાખે સત્સંગમાંથી ક્યારેય પડે નહીં, એનામાંથી વિઘન નહીં. એમાં એક વાત એવી કીધી છે કે કોઈ પણ એક મંડળના થઈને રહેવું, અધર્યા ના રહેવું, ગોપાળન સ્વામીએ પોતાની વાતમાં કીધું છે. આ 9 વાત હોય સ્વામી કે ત્યારે વિઘન ના આવે, વાત નંબરની મને સ્મૃતિ નથી રહી પણ સ્વામી કે આ 9 વાના હોય એને સત્સંગમાં ક્યારેય વિઘન ના આવે. એમાંનું એક વાનું સ્વામીએ કીધું, કોઈ મંડળના થઈને રહેવું, કોઈ મંદિરના થઈને રહેવું પણ અધર્યા ના રહેવું, કોઈ એક સદગુરુના થઈને રહેવું. મારા, મારાપણાની ભાવના ભગવાનના સંતમાં બંધાય એવું એને હેત થવું જોઈએ. જેઠા ભગત ખોપાળાના ઘરે સંતો આવ્યા, એટલે ગામમાં સંતો આવ્યા, જેઠા ભગત ખેતરે જતા હતા, ઘરવાળાને કેવડાયું કે દૂધ મોકલાવજે. સંતોને કીધું કે સંતો દૂધ ઘરેથી આવશે, સીધું આવશે, સરસ મજાની રસોઈ કરજો. ઓલી ઘરવાળીને લોભ કે આવા સાધુ તો આવ્યા જ કરે, ખાટી છાશ મોકલી દીધી સંતો માટે, સંતોએ કઢી કરી દીધી. સંતો પાસે તો ઉપાય હોય જ. ભગત ખેતરેથી પાછા આવે અને પૂછ્યું, સંતો જમ્યા ને બરાબર દૂધ ને રોટલો? અરે ભગત એ તો કાંઈ નહીં, છાશ આવી હતી, અમે કઢી જમ્યા. કઢી કેમ? છાશ આવી હતી. સારું, ઘરે જઈને પૂછ્યું, કેમ સંતોને છાશ દીધી? તો કે દૂધ કંઈ થોડું સંતો માટે છે કે ભાઈ છોકરા શું પીવે? ભગત કે 6 મહિને 12 મહિને એકવાર સાધુ આવે,
મારા સાધુ માટે આ ઢોરનું દૂધ એ સાધુ માટે ના વપરાય? બીજે દિવસ સવારમાં કીધા વિના પાડીઓ છોડીને જ્યાં ઢોર ચરવા ગયા હતા ત્યાંથી સીધા ગોપીનાથજી મહારાજના દરબારમાં ગઢપુર. મહારાજને કે મહારાજ આ ગોપીનાથજીને અર્પણ. મહારાજ કે શું થયું? મહારાજ સાધુ આવ્યા હતા અને સાધુના ઉપયોગમાં દૂધ ના આપે, ભેંસો ગાયો, મારે શું કરવી જ? મહારાજ ગોપીનાથજીની જે રાખો તમારા પાસે, નહીં ગોપીનાથજીને ધરાવી તમે જમજો, મારા સંતોને જમાડજો. હા, જે આવી ગયા પાછા ઘેર, એટલે મંદિરે બેઠા હતા કથામાં, કથા પૂરી થઈ અને ત્યાં પેલો છોકરો બોલાવા આવ્યો, બાપા ગાયો ભેંસો ઘેર આવી નથી કે સીમમાંથી? એના બાપા કે ગાયો ભેંસો તારી માને કે જે ગોપીનાથજીએ દીધી હતી, ગોપીનાથજીએ મારા સાધુને દૂધ પાવા માટે દીધી હતી ને કીધું હતું કે મારા સાધુ જ્યારે ના હોય ત્યારે વધે એમાંથી તમે ને તમારો પરિવાર ખાજો, પણ મારા સાધુને ના દીધું એટલે ગોપીનાથજીએ કીધું કે મને મારી ગાયો ભેંસો પાછી આપી દો, એટલે પાછી દઈ દીધી. તારી માને કે જે છાશ જોઈએ ને તો ગોકળ ભાટિયાને ત્યાં કાલ સવાર જઈને છાશ લઈ આવે, નહીં તો તમે બધા છાશ વિનાના રહેશો. આમ જેઠા ભગતે મંદિરમાં બેઠા બેઠા કહી દીધું ને એ દિવસથી એ ધામમાં ગયા ત્યાં સુધી પોતાને ઘેર ભેંસ અને ગાય રાખી નથી, ભેંસ ને ગાય નથી રાખી. અને હેત કહેવાય, હેત એટલે ઓહો, એ હેત. ગુરુજીને એક જણ કે ઓહો સ્વામી તમે મળ્યા ને મારે તો બસ અક્ષરધામ, આમ તમારા જેવું મને હેત ક્યાંય નહીં. આ તે ગુરુજી કે ઊભા રહો ઊભા રહો, હું મરી જાઉં તમારા ઘરવાળા મળી જાય, રોવું કોનું આવે? કોનું રોવું આવે? રોવું તો એનું જ આવે. તો કે બસ એટલું એ જ છે, આમ આમ કરો તો કે એ જ થોડું થઈ જાય છે. હેત એટલે દેહ ને દેહના સંબંધી. મહારાજે જે કીધું પ્રથમના 54માં મોક્ષનું દ્વાર ઉગાડું થયાનું, એવું હેત ભગવાનના સંતમાં થાય, એ નિર્ગુણ બનાવે છે આપણને. એટલે એક તો હેત થવું જોઈએ, ત્રીજું કીધું, બી ચોથું એમના વચન હિતકારી જણાવવા જોઈએ. એ જે કાંઈ કે વઢે ખીજે રોકે ટોકે, પણ એ તો મારા હિતને કરવાવાળા છે. મારા મોટા ભાગ્ય કે આવા ભગવાનના સંત અને ભક્ત મને વઢ્યા. જોઈતા ખાચરને મંદિરનું પગથિયું ઉતારી દીધું. કથા આપણે ઘણી વખત સાંભળી છે. ભવાયા જોવા પોતે નહોતા ગયા, પરાને લઈ જવામાં આવ્યા હતા, એને જોયું નહોતું, ત્યાં માળા કરતા હતા. પણ હવારની અંદર એક હરિસેવાદાસજી જેવા એક નાના સાધુ પગથિયા પરથી હેઠા નાખી દે, બહાર નીકળો, ભવાયા જોવાવાળો રી આ મંદિરમાં હાલતો હશે, જોડું મોઢામાં લઈને કે સ્વામી તમારો કૂતરો છું. હિતકારી જાણે સાધુને, કેવા જાણે? હિતકારી જાણે. શિવલાલ શેઠ સોપારી ચાવતા હોય અને સ્વામી એમ કે આવી આ બ્રહ્મસભામાં કોણ હાડકું કરડે છે, કયું કૂતરું હાડકું કરડે છે? સ્વામીએ તો હું હતો. હિતકારી જાણ્યા કહેવાય. આ વાત કરવી સાંભળવી ઘણી સહેલી છે, પરંતુ આવી રીતના હિતકારી જાણવા, એ વાત કર્યા ને સાંભળ્યા પછી પણ અતિ કઠણ છે. એવું નથી કે હું સાધુ થયો તો મારે આ વાતને નથી સમજવાની, સમજવાની જ છે. કોઈ પણ આપણને જ્યારે કોઈ બાબતની કડવી વાત કે આપણને નથી ગમે એવી કડવી વાત છે ત્યારે હિતકારી માનવી. મહારાજ કે આ ચોથું છે. મોક્ષનો અંકુર ક્યારે ઉદય થાય? હજુ તો અંકુર ઉદય થવા માટેના આટલા બધા પિંજરા, આટલું ખાતર, આટલું પાણી, આટલી જમીન તૈયાર થાય ત્યારે મોક્ષનો અંકુર ઉદય થશે એવું મહારાજ કહે છે. હજુ ઉદય નથી થયો, હજુ પ્રોસેસ ચાલુ છે. પહેલાં પહેલું મળવું, બીજું વિશ્વાસ, ત્રીજું હેત, ચોથું હિતકારી, પાંચમું એ સાધુના વચનમાં બિલકુલ સ્વાર્થ ના જણાવવો જોઈએ કે આ સાધુને કોઈ સ્વાર્થ છે. જે કાંઈ કરતા હશે એ મારા ભલા માટે જ કરતા હશે, નહીં તો ઘણી વખત એવું થઈ જાય કે સંતો એમ કહે ને કે બધું જો ભગવાનને અર્થે જે કરે છે ભગવાન કેટલા રાજી થાય છે, તો ઘણા બુદ્ધિના ડોળ હોય ને એનો અર્થ એવો કાઢે કે આ સાધુઓને બધું જોવે ને એટલે એવું કહી દે કે જો ભગવાનને અર્થે પૂર્વે ભક્તોએ કેવું કર્યું, તમે કરો કંઈ. હા, એવા આશયવાળા પણ હોય, ન હોય એવું નથી, પણ જો બુદ્ધિને આપણે દોડાવ્યા જ કરીએ, દોડાવ્યા જ કરીએ, દોડાવ્યા જ કરીએ, તો આપણા હાથમાંથી સાચા સાધુઓ પણ છૂટી જાય. મૂળજી ભગત ઘણી વખત કહે કે મેં કેટલાય ખોટાના પોટલા ઉપાડ્યા ને તો મને ગુરુજી મળી ગયા. હા, ખોટા ખોટા કરવામાં સાચા ના જતા રહે, સાચા સાચા કરશું ને તો ખોટામાંથી સાચો ક્યારેક કોક મળી જશે.
પણ ખોટા બધા ખોટા ખોટા ખોટા, સાચોય ખોટો થઈ જશે, સાચોય છટકી જાય, એ જતો રહે. લખો કંદોય ની સ્થિતિ નહોતી સારી ગઢપુરમાં. નૃસિંહાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામીએ કીધું કે શું કરે છે તું લખું? તો કે સ્વામી દુકાન ચલાવું છું, પણ કંઈ વ્યવહારે તો હરખું છે નહીં. સ્વામી કે એક કામ કર, તારે પાસેર ગાંઠિયાને પેંડા લાવવા, પાસેર પેંડા રોજ લઈને આવવું. હવે એનું હાંજે પૂરું નથી થતું ને પાસેર પેંડાને ગાંઠિયા રોજ લઈને આવવાનું કીધું. સ્વાર્થ જણાય, એક સ્વામીને ખાવા હશે. અરે મારા વ્યવહારનું જોતા નથી ને ઉપરથી મેં કીધું વ્યવહારે દુબળો છું, પાછા પેંડાને ગાંઠિયા માગ્યા. અને કોઈ પાછા કહે ને, જોયું સાધુને કંઈ કહેવાય ને, ત્યાં ઉપરથી તમારી પાસે પેંડાને ગાંઠિયા માગ્યા, તમારે રૂપિયાના ઠેકાણા નથી. નૃસિંહાનંદ સ્વામી પેંડાને ગાંઠિયા મગાવે રોજ, લખું ભગત લઈને આવે કે સ્વામી જે કરતા હશે મારા હિતમાં હશે. મહારાજને સ્વામી ધરાવે અને સ્વામી પોતે ના જમે, સારા સારા સંતો ભક્તો જે દેખાય ને એને આપે. એટલે એક દિવસ લખું ભગત લઈને આવ્યા ત્યારે સ્વામીના શિષ્ય હતા નારાયણ સ્વામી, એક સ્વામી તમે કંઈ ખાતા નથી ગુરુ મહારાજને, તમે શું કરવા મગાવો છો? આની દુર્બળ સ્થિતિ છે, રોજ પેંડા ને ગાંઠિયાને કેમ પોસાય? સ્વામી કે નારાયણ વલ્લભ, મારે એને છે ને દુઃખી નથી રાખવું ને એટલે જ હું મગાવું છું. અને એક દિવસ એવો આવ્યો કે નૃસિંહાનંદ સ્વામીના આશીર્વાદથી પવિત્ર સંતો ભક્તોએ ભક્તોના પેટમાં એનું અનાજ ગયું, એના કારણે એ સમૃદ્ધ થઈ ગયો લખું કંદોય ગઢપુરનો. પણ એ હિતકારી છે, સ્વામીને પેંડાને ગાંઠિયાનો સ્વાર્થ નથી. ભલે મને ખેંચ છે, છતાંય માગ્યું છે, એમાં મારું હિત છે આવું દેખાય એવી દ્રષ્ટિ મુમુક્ષુએ સંતમાં કેળવવી જોઈએ. એ પાંચમું, સાધુને ક્યારેય પણ સ્વાર્થી ન જાણવા, નિસ્વાર્થી જાણવા. સંતોને પરમ પરોપકારી જાણવા, એ છઠ્ઠું, પરોપકારી જાણવા. અને એમની આગળ પોતાની બુદ્ધિના ડાપણને તુચ્છ ગણવું જોઈએ, પોતાની બુદ્ધિને હાવ ઝીરો ગણવાની, મારી અંદર કાંઈ બુદ્ધિ નથી. એવા મોટા પુરુષો શું કહેતા હશે ને કેમ કહેતા હશે મને શું ખબર. બુદ્ધિનો જ્યાં પૂર્ણ વિરામ થાય ત્યારે જ આત્મબુદ્ધિનો પ્રારંભ થાય. મોક્ષના માર્ગમાં બુદ્ધિનો પૂર્ણ વિરામ અને આત્મબુદ્ધિનો પ્રારંભ, એટલે સમજી લો આત્યંતિક કલ્યાણ મુઠ્ઠીમાં. ભગવાન અને સંતની પાસે બુદ્ધિને પૂર્ણ કરી દેવી પડે છે, અટકાવી દેવી પડે છે. બસ ભગવાન અને સંત મળ્યા પછી બુદ્ધિને ચોક્કસ કહેવું પડે કે મારે તને રાખવી છે, પણ જો સાંભળ, પહેલાં ભગવાન, પછી સદગુરુ, સંતો ભક્તો, અને પછી તું. એની પાછળ તારે હાલવાનું છે, તારી પાછળ મારા મહારાજને, મારા સદગુરુને, મારા સંતો નહીં ચાલે. તારે મારા મહારાજ અને મારા સદગુરુની પાછળ તારે હાલવાનું છે. બુદ્ધિને કહી દેવું પડે આવું, બુદ્ધિને કહી દેવું પડે તારું ડાપણ મૂકી દે. તું તો નિશ્ચય પણ કરાવી શકે છે ને અનિશ્ચય પણ કરાવી શકે. તારો પ્લસ પોઈન્ટ એ છે તું નિશ્ચય કરાવે, પણ તારો માઇનસ પોઈન્ટ એ છે અનિશ્ચય પણ કરાવે, એ બુદ્ધિ જ કરાવે. માટે બુદ્ધિને હંમેશા પાછળ રાખવી પડે. મહારાજ, સદગુરુ, સંતો, ભક્તો પાછળ આપણો આત્માન બુદ્ધિને કહેવાનું મારી પાછળ ડહડા, કારણ કે મારે એની પાછળ જવાનું છે. પણ જો બુદ્ધિ વચ્ચે આવી ગઈ તો મુક્તાનંદ, ગોપાળંદ ને બ્રહ્માનંદ જેવા મળેલા હશે ને, અરે ખુદ શ્રીજી મહારાજ મળેલા હશે ને, તોય છૂટી જાય. એ વખતે પણ છૂટી ગયા હતા, વચ્ચે પણ છૂટી ગયા, આજે પણ કેટલાકને છૂટી ગયા છે અને કેટલાકને છૂટવાની તૈયારીમાં પણ હશે. બુદ્ધિ એટલી બધી ખતરનાક છે, એટલે એને તુચ્છતા રાખીએ. કોની પાસે? ભગવાન અને ભગવાનના સંત પાસે, ભગવાનના ભક્ત પાસે. જગતમાં ભલે ગમે એટલી બુદ્ધિવાળા ગણાતો હોય, નો પ્રોબ્લેમ, પણ સત્સંગની અંદર હું કાંઈ નથી, ઝીરો છું, કાંઈ ખબર પડતી નથી, આવું રાખવું. અને પોતાની બુદ્ધિના ડાપણને તુચ્છ ગણવું જોઈએ. આ સાતમું છે. જે અપાર વ્યવહારિક બુદ્ધિ છે તે મોક્ષના માર્ગમાં લગારે કામ લાગતી નથી. વ્યવહારિક બુદ્ધિથી તો સારું ખાવા પીવાનું મળે, લોકમાં સન્માન મળે, આટલું ફળ એમાં રહ્યું છે. જેની બુદ્ધિ દૂષિત થઈ જાય તેને તેનું ફળ અહીંનું અહીં જ મળે છે. બુદ્ધિમાનને બુદ્ધિ એવી લગાવવી જોઈએ કે તેનાથી પરલોકમાં અનંત સુખ મળે. સંતોનો સમાગમ પ્રેમથી કરવો જોઈએ. સત્સંગ જીવનું ઘણું હિત કરે છે. સત્સંગનો એવો પ્રતાપ છે કે તેનાથી ધર્મનું અને પાપનું જ્ઞાન થાય છે. ધર્મના ફળનો અને પાપના ફળનો વિચાર કરે, શું છે? તો કે ધર્મનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે. આવું દિલમાં દ્રઢતાથી ધારે તે પછી જ મોક્ષનો અંકુર ઉદય થાય છે. સંતો મળે, વિશ્વાસ લાવે, હેત કરે, એને હિતકારી જાણે, સ્વાર્થ વિનાના જાણે, પરોપકારી જાણે,
અને એ સંત જે કહે છે એ બરાબર કહે છે એવો વિશ્વાસ એની અંદર રાખીને એના વચન પ્રમાણે વર્તે, એની આગળ પોતાની બુદ્ધિને તુચ્છ ગણીને ડાપણ ના કરે અને ભગવાન અને એવા સદગુરુ એને આધીન થઈને વર્તે, તો એને એવી ખબર પડે કે ધર્મનું ફળ સુખ છે અને અધર્મ પાપ એનું ફળ દુઃખ છે, ત્યારે એનો મોક્ષનો અંકુર ઉદય થાય. હવે ઉદય થઈ ગયો એટલે કામ પતી ગયું જીવા ખાચરના પ્રશ્નથી? ના, એ અંકુરને સાચવવો પણ પડે. સાચવ્યા પછી પણ પહેલાં તો સારું હતું કે 200 વર્ષનો લીમડો થાય તો પ્રોબ્લેમ નહોતો, પણ હવે મેં કીધું એમ 1000 વર્ષનું આ બહાર ઊભું છે ને ઓલું ઝાડવું, એને જો ઉડાડવું હોય તો કટર લઈને મંડે ઉડાડી દે. એમ અત્યારે તો કુસંગના એટલા મોટા બોટલો ભરીને ફરવાવાળા છે ને કે આખે આખા આપણને ઉડાડી દે. એ ઉડે ને આપણને ઉડાડે. પેલા સુસાઇડ બોમ્બ કેમ બાંધીને આવે છે? માણસ પોતે મરે ને બીજાને મારે ને, એમ એવા હોય. પોતાનો કલ્યાણનો રસ્તોય બગાડે અને બીજાનોય બગાડે. એવા અત્યારે તો માણસ મારા માણસો ફરતા હોય, અને એની વચ્ચે પણ આપણું ઝાડ સત્સંગના ગમે એટલા ઊંડા મૂળિયા ગયા હોય તોય પણ સતત ચેતતા રહેવું પડે. ચેતતા નર સદા સુખી. હું તો એટલું જ વિચારું કે એક વસ્તા ખાચર જેવા વસ્તા ખાચર જેના દરબારગઢમાં શ્રીજી મહારાજ બાર બાર વચનામૃત બોલ્યા, એવા વસ્તા બાપુને જો કુસંગ લાગે ને સ્વામિયાની કંઠી ઘેલામ પધરાવીને ઘર ભેગો થઈ જતો હોય, આપણી વાત જ શું કરવી. જે વસ્તા ખાચરના દરબારગઢમાં શ્રીજી મહારાજે દિવાળીના ઉત્સવો કર્યા, જેના વચનામૃતમાં નામ લખાયા, એવો ભગત જો બુઢા દાદલના કુસંગના કારણે કંઠી ઘેલામાં નાખીને કાર્યાની ભેગો થઈ જતો હોય તો આજે આપણી વાત જ શું કરવી. માટે સાવધાન, મોક્ષનો અંકુર ફૂટી ગયો, આપણો છોડ થયો હોય, ઝાડ થયું હોય, કે આપણે મોટા પહાડ જેવા થઈ ગયા હોઈએ, તોય પણ સાવધાન, કુસંગથી તો સાવધાન. કુસંગ કયો? આ મોક્ષના અંકુર ઉદય થયું શાનાથી થયું? સંત થકી. ભગવાનનું ક્યાંય ના આવ્યું. સંતમાં હેત, વિશ્વાસ, વાત મનાય આનાથી થયું. બસ એવા મોટા ગુરુજી જેવા સદગુરુ, આપણને મળેલા પવિત્ર સંતો ભક્તો, એની અંદરથી પાછા પડીએ એવી કોઈ પણ વાત, એવું કોઈ પણ સાહિત્ય, એવી કોઈ પણ પ્રકારની આપણા સંબંધીની, આપણા મિત્રની કે સત્સંગના કોઈ હિત કરતા ગણાતા હોય એવા વ્યક્તિની વાત, એ આપણી માટે કુસંગ. એનાથી દૂર. કારણ કે ઘણી વખત આપણે ઝાડ જેવા થઈ ગયા હોય તો એને કંઈ દારૂ પીવાળો નડવાનો છે? નથી નડવાનો. એને કંઈ માંસ ખાવાળો નડવાનો છે? નથી નડવાનો. એ આપણી નજરમાં જ ના હોય. આપણે પહેલેથી જાણીએ કે તો બધા ઢોર જેવા છે, એ આપણી નજરમાં ના હોય. પણ સરસ મજાનો તીલું કર્યું હોય, કપડું પહેર્યું હોય, આવું થોડું વ્રત તપે કરતા હોય તોય નહીં, અખંડ ભજન પરાયણ દેખાય તોય આપણને મહારાજ અને આપણને મળેલા સદગુરુ, આપણને જે સંતો ભક્તો થકી મોક્ષનું બળ મળે છે એવા સંતો ભક્તો, એમાંથી રતીવા પાછા પડીએ એવો ભજની દેખાય, તપસ્વી દેખાય, સેવાભાવી દેખાય, દાનેશ્વરી દેખાય, સમજો દેખાય, જ્ઞાની દેખાય, તોય કરોડો ગાવ પોતાનું વાહન દૂર રાખવું. પેલું લખેલું હોય છે ને જે શીખાવું હોય એની બહાર, તમારું વાહન 20 ફૂટ દૂર રાખો, 10 ફૂટ દૂર રાખો, ઇન્ડિયામાં લખેલું હોય છે ને એમ છે ને. એને બોર્ડ ના માર્યું હોય પણ આપણે બોર્ડ લગાવી દેવું, આનાથી આપણું વાહન 1000 બ્રહ્માંડો દૂર રાખો, આપણે બોર્ડ મારી દેવું, મહારાજને પ્રાર્થના કરવી તો બચીને રહેવાય. હમણાં મહારાજ કહે છે, હવે આ મેં તમને મહારાજના કહેતા પહેલાં વાત કરી, વાંચું છું. હવે ધર્મના ફળનો ને પાપના ફળનો વિચાર કરે પછી મોક્ષનો અંકુર ઉદય થાય તેમાં પણ વળી વિઘ્ન આવી શકે છે તે પણ વિચારવું. મહારાજે કહ્યું એમાંય વિઘ્ન આવે. કયું? તે મોક્ષના અંકુરનું રાત દિવસ જતન કરવું જોઈએ, પોષણ વિના તેનો વિકાસ થાય નહીં. ઉત્તમોમાં પણ ઉત્તમ વૃક્ષ કહેવાતું હોય પણ તે જતન વિના ક્યારેય રહી શકે નહીં. જ્યાં જેવી ભૂમિ હોય ત્યાં તેવું વૃક્ષ થાય. ભલે વૃક્ષ મોટું હોય છતાં તેને ઉદયનો ભય તો રહે જ છે. ગમે એવું મોટું હોય પણ ઉદય આખે આખું ખલાસ કરી દે. લો મને તો કુહાડો કટર જ મળ્યું પણ અહીં તો મહારાજે ઉદય હોય કેટલી દેખાય? નજરે દેખાય નહીં, એની તાકાત કોઈને ખબર પડે નહીં, તો એ અંદરથી કોરી ખાય. આવી ઉદય તો બહુ હોય ધ્યાન ના રાખીએ તો. તપાસ કરશો ને તો ક્યાંક ક્યાંક આમ લાગવાની તૈયારી થઈ હોય ને તો જોયા કરવી પડે, તપાસ્યા કરવું પડે, દવા છાંટ્યા કરવી પડે એની ઉપર, એ ઉદય ના લાગે.
જ્યારે વૃક્ષના મૂળમાં ઉધઈ લાગે ત્યારે તેને ફૂલ કે ફળ કાંઈ જ ન આવે, વૃક્ષ જેવું હોય એવું જ રહે. આપણે તો સત્સંગમાં એવા ને એવા જ દેખાય કે હા બરાબર છે, હા સ્વામી બરાબર, ભગત બરાબર છે, પણ આપણને અંદરથી કુસંગરૂપી ઉધઈ ખાતી હોય, ખલાસ કરી દે. કેમ ખબર પડે આપણને? આમ વિચારવું, હું જ્યારે સત્સંગમાં આવ્યો ત્યારે મને મહારાજમાં કેવું હેત, હું જ્યારે આવ્યો ત્યારે મને સદગુરુમાં કેવું હેત, હું જ્યારે આવ્યો ત્યારે મને કેવો દિવ્ય ભાવ, આજે એમાં કેટલો ઘટાડો, હું આવ્યો ત્યારે ભગવાનમાં કેટલું હેતથી જોડાતો હતો આજ કેટલો ઘટાડો, હું આવ્યો ત્યારે મને સદગુરુ કેટલા યાદ આવતા હતા, કેટલો જોડાયો હતો સદગુરુને, હું કેમ ફોન કરતો હતો 15 દિવસે, કેવા મને યાદ આવતા હતા, બધી જ વસ્તુ પૂછીને કરતો હતો, હવે મને કેટલું થાય છે વિચાર. મને સંતો વિના ચાલતું જ નહોતું, ભક્તો વિના ચાલતું જ નહોતું, આજ કેવું છે વિચાર. આ વિચાર કરીએ એટલે ખબર પડે ક્યાંક ઉધઈ લાગે છે, પછી ગોતવી પડે કઈ જગ્યાએ લાગી છે. વહેલી હોય હજુ ખબર પડે ત્યાં સુધી સમજવું કે હજુ ઉધઈનો નાશ થઈ શકશે, પણ જ્યારે આખામાં ઉધઈ લાગી જશે ને તેથી કોઈ આપણને કહેવા આવશે ને કે ઉધઈ લાગી છે, તો એ આપણે એવું કહી દઈશું તમે તમારું કામ કરો, સમજ્યા, તમે તમારું કામ કરો, અને જે દી વાવાઝોડાનો એક ઝાટકો આવ્યો ને મૂળિયા હોતું બાર, રામ રમી જશે સત્સંગની અંદર. માટે આપણે જ્યારે સાચા માર્ગે નીકળેલા મુમુક્ષુઓ છીએ ત્યારે આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. વૃક્ષ જેવું હોય તેવું જ રહે, છેવટે સમૂળું સુકાઈ જાય છે. કુસંગ અને મોક્ષના અંકુરને ઉધઈ છે, કુસંગે મોક્ષના અંકુરને ઉધઈ છે. કુસંગનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં, સત્સંગને નિર્દોષ જાણવો, મોટા પુરુષોને સંતો ભક્તોને નિર્દોષ જાણવા અને કુસંગને હંમેશા દોષિત જ જાણવો, તેમાં હેત રાખીને દિન પ્રતિદિન તેનો ગુણ ગ્રહણ કરવો. સત્સંગને નિર્દોષ જાણીને, સત્સંગ શું ગુણાદિત્યાનંદ છે કે મોટા એકાંતિકને હાથ જોડવા અને જેમ કે એમ કરવું એનું નામ સત્સંગ. સત્સંગ શું? અંત્યના બીજા પ્રમાણે સત્પુરુષનો યોગ, એ જ સત્સંગ. એ સત્સંગને નિર્દોષ જાણવો અને એમાં હેત રાખીને દિન પ્રતિદિનનો ગુણ ગ્રહણ કરવો. આવું જ્યારે થાય ત્યારે મોક્ષના અંકુરનો ઉદય થાય અને અધિક અધિક વૃદ્ધિને પામે. તમારા પ્રશ્નનો આ ઉત્તર થયો તેને મનમાં દ્રઢપણે ધારવો અને વિચારવો. મહારાજે એમ ના કહી દીધું કે આ જવાબ પૂરો થયો એટલે હવે હોઈ જજો. આ જવાબ મેં કીધો એને મહારાજ કે ધારજો અને વિચારજો. એમ આ વાતોને આપણે મુમુક્ષુઓ તરીકે આપણે પણ ધારવી અને વિચારવી, એવું મહારાજ આપણને પણ આ વાતે કરીને આદેશ આપે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના ચતુર્થ પૂરમાં ભેંસઝાડમાં શ્રીહરિ પધાર્યા અને મોક્ષના અંકુરના ઉદય થવાની વાત કહી એ નામે 68મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની